વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે આવી ગયા છે શાહીબાગની અંદર અને આજે આપણે ટ્રાય કરવાના છે શાહીબાગની પકોડી. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયાનું લોકેશન છે અનમોલ ટાવરની એક્ઝેક્ટ સામે શાહીબાગ પકોડી સેન્ટર. ફ્રેન્ડ્સ, આજે આપણે ટ્રાય કરવાના છે બે પ્રકારની પાણીપુરી, એક જૈન પાણીપુરી અને એક રેગ્યુલર પાણીપુરી. હવે જે શાહીબાગ પકોડી સેન્ટરના ઓનર જોડે આપણે વાત કરી લઈએ. તો તમે પકોડી સેન્ટરની શરૂઆત ક્યારે કરી હતી? 2004 में हम अहमदाबाद के अंदर आए थे. उसके बाद बहुत स्ट्रगल किया, कभी कचौरी, कभी समोसा, कभी छोले भटूरे. बाद में फाइनली भी पानीपुरी करा. लोगों को प्यार बढ़ता गया और पानीपुरी फिर तो गई. अच्छा, यहाँ नो टाइमिंग शू छे? टाइमिंग सुबह 12 बजे से रात को 10 बजे तक का है. अच्छा, अने આપણે અહીંયાની પકોડીની ખાસિયત શું છે કે જેથી લોકો દૂર દૂરથી અહીંયા ખાવા આવે છે? કુછ તો અલગ હે દૂસરો સે. વો હમારે ગ્રાહકી હમારે કો બતાતે હૈ કે ભૈયા આપકા મીઠી ચટણી બહોત અચ્છા હૈ, આપકા પાણી બહોત અચ્છા હૈ, આપકા આલુ કા મસાલા બહોત અચ્છા હૈ. કોઈ ડિફરન્સ હૈ દૂસરો સે જબ જાકે ગ્રાહક યહાં પર ઓટોમેટિક આતા હૈ. પાણી મેં જો હૈ લોગો નો ફ્લેવર યુઝ કરતે હૈ, જૈસે 5 પાણી વાલે રહેતે હૈ વો ફ્લેવર ડાલતે હૈ. બટ અપના જો હે 365 દિન નેચરલ ધનિયા મિર્ચી પુદીના પીસા હુઆ રહેતા હૈ. અચ્છા, વો બિલકુલ ગ્રીન. અચ્છા, અંદર આરો લગા હુઆ હૈ, એક ઘંટે મેં 50 લિટર પાણી રહેતા હૈ. કોમર્શિયલ પ્લાન્ટ ડલા હુઆ હૈ, બહાર સે કોઈ પાણી નહીં આતા હૈ, કોઈ પાણી યહાં પે યુઝ હોતા હૈ. અચ્છા, દૂસરા જૈન લોગો કે લિયે કેલે કા મસાલા રહેતા હૈ. અચ્છા, હા, ઉનકા પાણી ભી હમ અલગ હી રખતે હૈ, અનટચ પોટેટો. उसमें पानी में आलू डिप नहीं करते हम लोग. अच्छा, ये केले का मसाला है फिलहाल. और ये रहा आलू का मसाला. अच्छा, अभी आलू का सीजन फिलहाल एंड हो रहा है. अच्छा, एंड सीजन के अंदर आलू मीठे आएंगे, नरम पड़ेगा. बट ये आलू में ना मिठास है और ना ही वो गीला है. अच्छा, ये बिल्कुल ड्राई मिलेगा आपको. अबे लोगों ने बोलते इतनी महंगी बेचते हो आप, में क्या डिफरेंस है? मैं एक-एक चीज क्या-क्या उनको बताऊं. सही बात है. अच्छा, वो तो जो जानते हैं, जो खाते हैं, वो समझते हैं कि भाई यहाँ पे कुछ तो अलग है. और क्या है कि टेस्ट भी इम्पोर्टेंट रहता है ना. हाँ, शुरुआत करे कितना टाइम कर रहे हैं? 17 साल हो गए. 17 साल पहले छोटी सी लॉरी से स्टार्ट किया था. अच्छा, बाहर धीरे से किराए से दुकान ली. अच्छा, दुकान खरीदी, फिर हमारे सेठ का सहयोग बढ़ता गया, प्यार बढ़ता गया. और एक दुकान और है अपनी मानसी टावर पे, सैटेलाइट में, सैटेलाइट वहाँ पे भी अच्छा रिस्पॉन्स है, ग्राहकों का प्यार अच्छा बड़ा बना हुआ है. तो फ्रेंड्स, हमने सैटेलाइट पण दुकान छे, तमे त्यां पण विजिट करी सको छो. તો ફ્રેન્ડ્સ, આમની જોડે તમે અલગ અલગ મસાલા પણ જોઈ શકો છો. એ એમના ઘરના બનાવેલા સિક્રેટ મસાલા છે. એમાં સૌથી પહેલા છે સ્વીટ ચટણી પાવડર, ચાટ મસાલો અને પાણીપુરી કા મસાલા. આ ત્રણ મસાલા આમની જોડે અવેલેબલ છે. તમે અહીંયા આવો તો આ પણ લઈ શકો છો અહીંયાથી. તો ફ્રેન્ડ્સ, હવે આમની જોડે તમે જોઈ શકો છો કેટલી જાતની વેરાયટી તમને અહીંયા જોવા મળશે. સૌથી પહેલાં તો જૈન પાણીપુરી છે, એમના વિશે તમને માહિતી મળી ગઈ. બીજું છે મસાલા પૂરી, દહીં પૂરી, સેવ પૂરી, બોમ્બે સેવ પૂરી, ભેલ, દિલ્હી પાપડી ચાટ, બહુ વેરાયટી છે. એવું નથી કે એટલી પકોડી જ છે, એમની જોડે બીજી ઘણી વેરાયટી તમને જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, હવે સૌથી પહેલાં તો આપણે ટ્રાય કરવાના છે રેગ્યુલર પાણીપુરી. હું તમને ટેસ્ટ કહીને બતાવીશ કે અહીંયાનો ટેસ્ટ કેવો છે. તમે જોઈ શકો છો કે આપણી પાણીપુરી આવી ગઈ છે. પાણીપુરી બધાની ફેવરિટ પાણીપુરી હોય છે, અને ગ્રીન પાણીપુરી છે ને એનો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે. તો ફ્રેન્ડ્સ, આ જે પાણીપુરી છે એની અંદર ઘીનો ટેસ્ટ અને કોથમીર ફુદીનાનો જે ટેસ્ટ આવી રહ્યો છે એ સરસ સ્વાદ આપણને રહ્યો છે ખાવામાં. પાણીપુરી એ બનાવી રહ્યા છે અને દુકાનની અંદર ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને અહીંયા બે અલગ અલગ પ્રકારના કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા છે, જેથી જૈન પાણીપુરીનું કાઉન્ટર અલગ છે અને ત્યાં આગળ છે રેગ્યુલર પાણીપુરીનું કાઉન્ટર, જે હમણાં હાલ આપણે પકોડી ટેસ્ટ કરી. અને આ છે જૈન પાણીપુરીનું કાઉન્ટર. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જૈન પાણીપુરીના કાઉન્ટર ઉપર આવી ગયા છે અને જોઈએ કે જૈન પાણીપુરી
રીતનું જે સ્ટફિંગ છે, કઈ રીતનું એમનું સ્ટફિંગ છે એ આપણે જોઈએ. તો ચને કા મસાલા હોતા અમારા ઓર સ્પેશિયલી જૈન કે લિયે અંદર ગાર્લિક નહીં આતા એવું નહીં, અંદર લસણ પ્યાઝ કા કોઈ બે સ્ટફિંગ નહીં હે, કેલે ચને કા મસાલા હોતા અમારા જૈન સ્પેશિયલ, જૈન લોકો કે લિયે અલગ રખા હુઆ પાણી હે. કેલે ચને મેં ઓર આલુ ચને મેં કુછ ભી ફરક નજર નહીં આયેગા, ખાઓગે તો સેમ યહી લગેગા કે આલુ ઓર કેલે મેં કુછ ભી ડિફરન્ટ નહીં હૈ. મસાલો જે સેમ આપણે જે બટાકા અને ચણાનો મસાલો છે એવો છે, ખબર નથી પડી રહી કે આની અંદર કેળાનું સ્ટફિંગ જ નહીં. આપણે બંને પાણીપુરી ટ્રાય કરી લીધી, તો પાણી તો આપણું એક જ હતું, પણ જે મસાલો હતો એ જૈન અને રેગ્યુલર બંનેનો અલગ અલગ હતો અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ લાગ્યો છે. તો તમારે અહીંયા એકવાર વિઝિટ જરૂરથી કરવી જોઈએ, ખૂબ જ સરસ છે. અને શાહીબાગની અંદર આ પાણીપુરી ખૂબ જ ફેમસ છે, અહીંયા દરેક વસ્તુનો ટેસ્ટ ખૂબ જ ઓસમ છે, બધી વસ્તુ અહીંયા બેસ્ટ છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. આ વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ.